ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને ચાલો આગળ મેં એક વિડીયો મૂકેલો તો તમે જોયો એની અંદર મેં તમને સ્વાધ્યાય એક પોઈન્ટ એક એન્ડ એક્ઝામ્પલ નંબર ટુ સમજાવેલો વિરોધી સંખ્યા વળો ત્યાર પછી ત્રણ અને ચાર નંબર પણ આવડી જાય એવા છે હું તમને અત્યારે છઠ્ઠા દાખલાથી ગણવાની શરૂઆત કરું છું એની આગળ તમે ફોટોકોપી મૂક્યા છે તેમાંથી લખી લેવા એક્ઝામ્પલ નંબર છમાં જુઓ સંખ્યા છના છેદમાં તેરને માઇનસ સેવન અપોન્ટ સિક્સટીનના વ્યસ્ત વડે ગુણો વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા તમને લોકોને ખબર જ છે બરાબર વ્યસ્ત સંખ્યા છોના છેદમાં તેરને ઋણ સાતના છેદમાં વ્યસ્ત વડે ગુણવાનું છે છના છેદમાં તેર ગુણ્યા ઋણ સાતના છેદમાં સોળનો વ્યસ્ત કેટલો આવે ઋણ સોળના છેદમાં સાત સિમ્પલ ગુણાકાર કરી નાખો સોળ છ છન્નું તેર સત્તા એકાણું આવી ગયો આન્સર માઇનસ નાઇન્ટી સિક્સ નાઇન્ટી વન ઇઝી છે ને ચાલો એક્ઝામ્પલ નંબર સેવન એમાં એવું આપ્યું છે વન અપોન થ્રી આ કાઉન્સમાં છે હવે બદલાઈ ગયો છે છે બહાર રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે તે જાણો આની અંદર કયો ગુણધર્મ વાપરો છે તે તમારે ફક્ત ગુણધર્મનું નામ જ જણાવવાનું છે તો ત્રણ સમય સંખ્યાઓ છે અને એક જૂથ બનાવ્યું છે તેના પરથી ખ્યાલ આવી જાય છે કે અહીંયા જૂથ છે અને અહીંયા જૂથ છે પણ જૂથ બદલાયેલું છે એડામાં શું હવે ગુણાકાર માટે જૂથના ગુણધર્મની રીતે આને ગણતરી કરી શકાય છે આમાં ફક્ત કોઈ ગણતરી નથી કરવાની ફક્ત ગુણધર્મ જ પૂછ્યો છે ચાલો એક્ઝામ્પલ નંબર એટમાં જોઈએ શું એઇટ અપોન નાઇન એ સંખ્યા માઇનસ વન ઇન્ટુ વન અપોન એઇટનો વ્યસ્ત છે હવે આપણે ગણતરી કરીએ તો જ ખબર પડશે ને સંખ્યા માઇનસ વન ઇન્ટુ વન અપોન એઇટ આપણે તેને પહેલાં સિમ્પલ સંખ્યામાં ફેરવી દઈએ આઠ એક આઠ આઠને એક નવ માઇનસ નવના છેદમાં આઠ હવે માઇનસ નવના છેદમાં આઠનો વ્યસ્ત કયો થવાનો માઇનસ આઠના છેદમાં નવ પણ હવે અહીંયા તો રકમમાં આઠના છેદમાં નવ આપ્યું છે અહીં આઠના છેદમાં નવ આપ્યું છે તેથી આઠના છેદમાં નવ એ સંખ્યા માઇનસ વન ઇન્ટુ વન એટનો વ્યસ્ત નથી ખ્યાલ આવી ગયો અને વ્યસ્ત હોય તો ગુણાકાર કેટલો થવો જોઈએ એક થવો જોઈએ પણ અહીંયા તો વ્યસ્ત કરવો ને ગુણાકાર તો ઋણ એક જવાબ આવે એટલે આ વ્યસ્ત નથી ચાલો એક્ઝામ્પલ નંબર નાઇનમાં પણ એવું જ પૂછ્યું છે શું જીરો જીરો પોઈન્ટ ત્રણ એ થ્રી ઇન્ટુ વન પોઈન્ટ થ્રીનો વ્યસ્ત છે હવે જુઓ બંને જ સંખ્યાને સારી સંખ્યામાં ફેરવીએ ઝીરો પોઈન્ટ ત્રણ એટલે ત્રણના છેદમાં દસ લખાય અને ત્રણ એકના છેદમાં ત્રણ એટલે ત્રણ તાળી નવ ને એક દસ દસના છેદમાં ત્રણ લખાય હવે આ બંનેનો ગુણાકાર કરો કેમ ગુણાકાર કરવાનો કારણ કે આપણને વ્યસ્ત સંખ્યા પૂછી છે ગુણાકાર કરીને એનો જવાબ કેટલો આવ્યો એક આવ્યો ને દસ દસ ઉડી ગયા ત્રણ ત્રણ ઉડી ગયા એક આવ્યો ગુણાકાર એક મળે છે ગુણાકાર એક મળે તો કઈ સંખ્યા કહેવાય વ્યસ્ત સંખ્યા કહેવાય એટલે આ સાચું છે ઝીરો પોઈન્ટ ત્રણ ના છેદમાં ત્રણનો વ્યસ્ત છે અહીંયા લખ્યું છે ને તે પ્રમાણે ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત જ ન હોય એવી કઈ સમય સંખ્યા મળે ઝીરો ઝીરોનો નો વ્યસ્ત હો તો નથી એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય સમાન હોય એટલે શું એનો વ્યસ્ત પણ સરખો જ આવે એવું તો એક અને ઋણ એક સંખ્યા એવી છે કે તેનો તમે વ્યસ્ત લો તો પાછું એક અને ઋણ એક જ મળવાનું છે એવી સમય સંખ્યા કે જેની વિરોધી સંખ્યાને સમાન હોય તો ઝીરો ઝીરોની વિરોધી શું આવશે ઝીરો જ આવશે ચાલો એના પછી છે પ્રશ્ન અગિયાર શૂન્યનો વ્યસ્ત બોલો શૂન્યનો વ્યસ્ત મળે કે નહીં મળે નહીં મળે એટલે અહીંયા શું આવે નથી અથવા તો ન મળે સંખ્યાઓ ખાલી જગ્યાને ખાલી જગ્યાએ પોતાના જ વ્યસ્ત છે ઉપર આવી જ ગયું પોતાના જ વ્યસ્ત હોય તો કયું આવે એક અને ઋણ એક એ પોતાના જ વ્યસ્ત છે બોલો ઋણ પાંચની વ્યસ્ત સંખ્યા તો ઇઝી છે શું આવે વ્યસ્ત એટલે ઉલટી ઋણ પાંચની વ્યસ્ત સંખ્યા ઋણ એકના છેદમાં પાંચ પ્લસ ફાઇવ લખી દેવાનું નહીં કારણ કે પ્લસ ફાઇવ શું આવે વિરોધી સંખ્યા આવે આપણને અહીંયા વ્યસ્ત સંખ્યા પૂછી છે એટલે ઋણ પાંચની વ્યસ્ત આવશે ઋણ એકના છેદમાં પાંચ એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા એક્સ થઈ જાય હવે જુઓ બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો મળવાનો સમય સંખ્યા જ મળવાનો ને આગળ ઘણા બધા ગુણધર્મ કરી રહ્યા છે એટલે સમય સંખ્યા જ હોય અને ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા એ ધન સમય સંખ્યા જ મળે ચાલો બાય બાય